ઈસુએ પોતાની સેવા કાર્યની શરૂઆત કરી. શેતાનાએ પરીક્ષણોમાંથી પાર ઊનો પાઠી ઈસુ જ્યાં રહેતો હતો તે ગાલિલના પ્રદેશમાં પવિત્ર આત્માએ સામર્થ્ય સાથે પાછો ફિરનો. ઈસુ હિખવારું એક જગ્યાથી દૂસરી જગ્યાએ ગુઓ બધે જ લોકો તાણે વિશે હાજી વાત કરી. ઈસુ જ્યાં મોટો ઊનો ત્યાં નાઝરેત નગરમાં ગુઓ વિશ્રામવારને દીહે તો પ્રાર્થના સ્થળે ગુઓ ત્યાં ત્યાં યશાય પ્રબોધકના ચોપડા વાંચું હારું ઓફા. ઈસુએ ચોપડા ખોલ્યા ને એક ભાગ લોકો હા વાંચી આઈ કહેવું. ઈસુએ વાંચ્યા, ગરીબો હા સુવાર્તા ઓફું, કેદીઓ હા મુક્ત કરું, આંધળા હા દ્રષ્ટિ ઓફું ને પીડિતો હા સ્વતંત્ર કરું હારું, દેવે મેં તાણો આત્મા દેદેલો આય, ઈ વરી પરમેશ્વરની કૃપા આય. પાછી ઈસુ નીચે બહી ગુઓ બધે લોકો ત્યાં ધ્યાનથી હેરો. તેણે ચોપડામાંથી મસીહા વિશે જો ભાગ વાંચ્યો તે લોકો જાણે થતે. ઈસુએ આખા જે શબ્દ મેં વાંચેલાય તે ઈમે ઉઈ રને લાય. બધે લોકો આશ્ચર્યચકિત ઉઈ ગુએ. ઓ યુસુફનો પોહો નાય ને ત્યાં આખા. પાછી ઈસુએ આખા ઈ હાચા આખા કોઈ પણ પ્રબોધકનો પોતા જ શહેરમાં સ્વીકાર થતો નથી. એલિયા પ્રબોધકના સમયગાળા દરમિયાન ઇઝરાયલમાં ઘણી વિધવા હત્યા, પણ જ્યારે 3.5 વર્ષ સુધી વરસાદ નહીં પડનો ત્યારે દેવે એલિયા ઇઝરાયલ વિધવા મદદ નહીં પૂર્ણ તાણે બદલે દૂસરા દેશની વિધવા પાસે દોડો. પાછી ઈસુએ આખા એલિશા પ્રબોધકના સમયમાં ચામડિયા રોગથી પીડિત ઇઝરાયલમાં ઘણા લોકો હતા, પણ એલિશાએ તેમાંનો કોઈ પણ હાજા કર્યા નહીં. તેણે માત્ર નામાનનો કોડ હાજો કર્યો. જો ઇઝરાયલ દુશ્મનનો સેનાપતિ હતો, જે લોકો ઈસુ આયકે થતે તે યહૂદીઓ હતા. ત્યાં અહા આખતા આયકીને ત્યાં ગુસ્સે ભરાઈ ગુએ. નાઝરેતના લોકો ત્યાં આરાધનાલયમાંથી બહાર હાકી કાઢે ને ત્યાં મારી લાખું એક ડુંગરાઈ કોર પાસે લઈ ગુએ, પણ ઈસુ ભીડની વચમાંથી નીકળી ગુઓ ને નાઝરેતના નગર છોડી દેધા. પછી ઈસુ ગાલિલના પ્રદેશમાં ગુઓ ને મોટી સંખ્યામાં ભીડ તાણે પાસે આમેલી હતી. તે બીમાર, ચાલવામાં, હેરવામાં ને આયકવામાં ને બોલવામાં અશક્ત આહે અપંગ લોકો હા લામને ને ઈસુએ ત્યાં હાદે કરે. ઘણા લોકો જેમાં દુષ્ટ આત્મા હતા ત્યાં હા ઈસુ પાસે લાવવામાં આમને. ઈસુની આજ્ઞાથી દુષ્ટ આત્માઓ લોકો હે માંથી બહાર આમના ને ઘણી વખત બૂમ પાડે થતા. તું પરમેશ્વરનો પુહો આય ભીડ આશ્ચર્ય પામીને પરમેશ્વરની આરાધના કરી. પાછી ઈસુ 12 પુરુષો હા પસંદ કર્યા જે પેરિત આખાયના પેરિતો હિ ઈસુ હાથે મુસાફરી કરી ને તાણે પાસેથી હિકના.